નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સમાચારોમાં વાત કરીએ બનાસકાંઠા ડીસાની, જ્યાં થરાદ હાઈવે પર ચક્કા જામ સર્જાયો છે. એસટી બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો, જ્યાં 10 એસટી બસ રોકતા ચક્કાજામ કરવામાં આવ્યો છે. ચક્કાજામમાં 300 પ્રવાસીઓ અટવાયા છે, તો બસ ન મળે ત્યાં સુધી ચક્કાજામની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી છે. તો બસ ન મળતા વિદ્યાર્થીઓ હવે ચક્કાજામ કરી રહ્યા છે અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓના હોબાળા અને વિરોધ વચ્ચે અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ચક્કાજામના કારણે મુસાફરો અટવાઈ ગયા છે. તો 300 જેટલા પ્રવાસીઓ જે મુસાફરો છે તે હાલમાં અટવાયા છે. તો ઉડીસા થરાદ હાઈવે પર જ્યાં ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ છે, એસટી બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા આનંદ જયસ્વાલ. આનંદ, હાલની શું પરિસ્થિતિ છે ચક્કાજામની? જેવી તારે જણાવી દઉં કે બનાસકાંઠામાં ડીસા થરાદ હાઈવે પર આજે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. શમશેદપુરા પાસે વિદ્યાર્થીઓની માંગણી હતી છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓએ અહીં બસ ઉભી રાખવા માટેની વિદ્યાર્થીઓની માંગણી હતી શમશેદપુરા પાસે. પરંતુ તંત્રએ વાત ન સાંભળતા બસ ચાલકો ત્યાં બસ ઉભી ના રાખતા આખરે કંટાળેલા વિદ્યાર્થીઓ આજે ઉશ્કેરાઈ ગયા હતા અને 500 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈ શમશેદપુરાના પાટિયા પાસે 10 જેટલી બસો રોકાવી ચક્કાજામ કર્યો હતો, વિરોધ પ્રદર્શન કર્યો હતો. જોકે આ બનાવની જાણ થતા તાત્કાલિક એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે. હાલમાં મામલો ઠારે પડવાનો પ્રયાસ કરીએ છીએ, વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિદ્યાર્થીની માંગ છે કે જ્યાં સુધી લેખિતમાં અધિકારીઓ જવાબ નહીં આપે કે બસ ઉભી રહે છે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટવાના નથી. હાલ વિદ્યાર્થીઓ બધા રોડ પર બેસી ગયા છે, જેના કારણે 15 થી 200 વધુ જે બસો રોકાય છે તેમાં પણ 500થી પણ વધુ મુસાફરો હાલમાં હેરાન થઈ રહ્યા છે. 300 જેટલા વાહન ચાલકો ત્યાં અટવાયેલા છે અને પોલીસ પણ હાલ ત્યાં પહોંચી છે અને ટ્રાફિક નિયમ હટાવવાનો પ્રયાસ ચાલુ છે. બિલકુલ, થી આનંદ, જેટલા 300 જેટલા મુસાફરો અટવાઈ ગયા છે, હાલમાં ચક્કાજામને અહીં જે વિદ્યાર્થીઓને સમજાવવાની લઈને શું પ્રયત્નો થઈ રહ્યા છે, સાથે સાથે શું આ વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવશે, કારણ કે તેમની સમસ્યા ઘણા લાંબા સમયથી છે, શું સમસ્યાનો ઉકેલ કરવામાં આવશે? ચોક્કસ, જે અધિકારીઓ પહોંચ્યા છે, એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે, પોલીસ પણ ત્યાં પહોંચી છે, વિદ્યાર્થીઓને હાલમાં સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને એક જ્યાં સુધી લેખિતમાં તેઓ નહીં તેમને આપે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટવાના નથી. અને અગાઉ પણ જે એસટી તંત્ર વિભાગ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું હતું કે અહીંયા બસ ઉભી રહેશે, પરંતુ તેમ છતાં બસ ઉભી નથી રહી, એટલે વિદ્યાર્થીઓને તંત્ર ઉપર ભરોસો નથી ને એના કારણે જ આ વિદ્યાર્થીઓ હાલમાં ચક્કાજામ કરીને બેઠા છે. જ્યાં સુધી લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ત્યાં હટવાની વિદ્યાર્થીઓ નકારી રહ્યા છે. આભાર માહિતી બદલ. આગળ વધીએ. પાકિસ્તાને 139 દિવસ પછી ભારતીય વિમાનો માટે એર સ્પેસ ખોલ્યું છે. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદથી એર સ્પેસ બંધ હતું. આ નિર્ણય બાદ હવે ભારતીય વિમાનો પાકિસ્તાન પરથી ઉડીને યુરોપ અને ખાડીના દેશો તરફ જઈ શકશે. એર સ્ટ્રાઇક બાદ પાર મૂકેલા જે પ્રતિબંધને કારણે ઇન્ડિયાને અંદાજે રૂપિયા 491 કરોડનું નુકસાન થયું હતું. પાકિસ્તાને સોમવારે રાત્રે 12:41 મિનિટથી એર સ્પેસ ખોલી દીધું છે. ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલા પછી 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકી શિબિરો પર એર સ્ટ્રાઇક કરી હતી અને તેના આગલા દિવસે પાકિસ્તાન વિમાને કાશ્મીરના ઘૂસણખોરીનો નિર્ણય પણ કર્યો હતો. ત્યારથી પાકિસ્તાને એર સ્પેસ બંધ રાખ્યું હતું, જોકે હવે એર સ્પેસ ખોલી દેવામાં આવ્યું છે. ચંદ્રગ્રહણ અને ગુરુ પૂર્ણિમાનો અનોખો સંયોગ બન્યો છે. આજે વર્ષનું છેલ્લું ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે અને આ ચંદ્રગ્રહણ ભારત સહિત આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં દેખાશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, જેમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને ચંદ્ર દેખાતો બંધ થઈ જાય છે. વર્ષ 2019નું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે, જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ કહે છે. જોકે ત્રણેય સુધી જે સીધી લીટી છે તે સીધી લીટીમાં હોતા નથી અને આવા સમયે જ ચંદ્રની કિનારીનો પૃથ્વી પર પડછાયો પડે છે. આજનું ચંદ્રગ્રહણ ભારતમાં જોઈ શકાશે, પરંતુ પૂર્વ ક્ષેત્રમાં બિહાર, અસમ, બંગાળ અને ઓરિસ્સામાં ગ્રહણના સમયમાં જ ચંદ્ર અસ્ત થઈ જશે. આજે રાત્રે 1:30 ચંદ્રગ્રહણ શરૂ થશે અને સવારે 3:01 પૂર્ણ થશે. એટલે કે પૃથ્વી સંપૂર્ણ રીતે ચંદ્ર અને સૂર્યની વચ્ચેથી હટી જશે, જેમાં માન્યતા છે કે ચંદ્રગ્રહણ વખતે મહાતીર્થ મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થાય છે અને મંદિરો બંધ રહે છે. ચંદ્રગ્રહણ જે આજે જોવા મળવાનું છે, વર્ષ 2019નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. તો ચંદ્રગ્રહણની જે સ્થિતિ છે, ખાસ કરીને આ ખગોળીય ઘટના છે જેમાં
ભારતમાં ચંદ્રગ્રહણ જોવા મળનારું છે. આ સાથે જો વાત કરવામાં આવે તો રાત્રે 1:30 જે 1.5 કલાકે તેની શરૂઆત થશે ચંદ્રગ્રહણની, અને ત્યારબાદ સવારે 3:01 પૂર્ણ થશે. તો અદભુત નજારો જોવા મળશે ચંદ્રગ્રહણનો. વર્ષનો અંતિમ ચંદ્રગ્રહણ છે, પરંતુ સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમાનો પણ અવસર છે. ઘણા લાંબા સમય બાદ આવો સંયોગ રચાયો છે જ્યાં ચંદ્રગ્રહણ અને સાથે જ ગુરુ પૂર્ણિમાનો અવસર હોય. ટેલિસ્કોપથી સુંદર નજારો જોવા મળશે ચંદ્રગ્રહણનો. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે આ ખગોળ ઘટનામાં, જેના કારણે ચંદ્રગ્રહણ તેને કહેવામાં આવે છે. તો ત્રણેય જે ગ્રહો છે સીધી લીટીમાં નથી હોતા. ચંદ્રગ્રહણ આંશિક હશે